વિધાનસભાના અધ્યક્ષ કડક થયા છે. જી હા, જે વિભાગની ચર્ચા હોય એ વિભાગના સચિવો તો ખાસ હાજર રહેવા જોઈએ. નમસ્કાર, 12 વાગી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનક. જી હા, વિધાનસભાના અધ્યક્ષ છે, આ કડક વલણ અપનાવ્યું છે. વિધાનસભા ગૃહમાં અધિકારીઓની ગેરહાજરી અંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક વલણ અપનાવ્યું છે. જે વિભાગની માંગણી હોય તેના સચિવ હાજર રહેવા જોઈએ. સચિવથી નીચેની કક્ષાના અધિકારીઓ નહીં ચાલે, કારણ કે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ખૂબ જ મહત્વપૂર્ણ સત્ર હોય છે અને દરેક વિભાગ પર ચર્ચા થતી હોય છે, પરંતુ ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેવી જોઈએ વિધાનસભાના સત્રને. અને એ રીતે શંકર ચૌધરીનું આ કડક વલણ, કારણ કે જે વિભાગની ચર્ચા ચાલી રહી છે એ વિભાગના મુખ્ય જે અધિકારી હોય છે એટલે કે સચિવ હોય છે એ હાજર નથી રહેતા, અને એના જ કારણે શંકર ચૌધરીએ આ કડક વલણ અપનાવ્યું છે અને સ્પષ્ટ કહ્યું છે કે જે પણ વિભાગની ચર્ચા હોય એના સચિવ તો હાજર હોવા જોઈએ, નીચલા અધિકારીથી નહીં ચાલે. હિતલ પારેખ અમારી સાથે જોડે છે. હિતલ, આ શું મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે અધિકારીઓ હાજર રહેતા નથી, મુખ્ય એમના વિભાગની ચર્ચા હોય તો એમને તો હાજરી આપવી જોઈએ, અને જ્યારે અધ્યક્ષ કહેશે તમે ત્યારે હાજરી આપશો? હજી જણાવે એવું કહી શકાય કે શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ અને અન્ય ટેકનોક્રેટ અધિકારીઓને પણ વિધાનસભાની કાર્યવાહીના પરિપ્રેક્ષમાં જવાબદેહી નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે સ્વાભાવિક છે કે પૂરક વિભાગ વિવિધ વિભાગોની પૂરક માંગણીઓ પર ચર્ચાને મતદાન હતું. એમાં જુનિયર અધિકારીઓને સિનિયર અધિકારીઓ મોકલી જતા હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક જવાબ આપવામાં મંત્રીઓને પણ મુશ્કેલી પડતી હોય છે. આથી અધ્યક્ષે આ ટકોર કરી અને ખાસ કરીને જોવા જઈએ તો ટેલિફોનિક જાણ કરવામાં આવી અને તાત્કાલિક અસરથી અધિકારીઓની જે ગેલેરી છે એમાં સિનિયર અધિકારીઓ હાજર થયા. કંઈક કંઈક લાંબા સમય પછી એ કહી શકાય કે ગુજરાત વિધાનસભામાં વિધાનસભા જે બંધારણીય રીતે પણ જોવા જોઈએ તો સર્વોચ્ચ સ્થાન છે, એના માટે અધિકારીઓ પણ જવાબદેહી બનેલા છે. એટલે આ પ્રકારનું વર્તન વ્યક્ત કરીને એક નવો દાખલો બેસાડવાનો પ્રયત્ન કર્યો છે. બિલકુલ બિલકુલ, આભાર હિતલ. તો અધ્યક્ષ શંકર ચૌધરીએ આ કડક વલણ અપનાવ્યું છે, જે વિભાગની ચર્ચા હોય એ વિભાગના જે સચિવ હોય છે એમને તો હાજર રહેવું જ પડશે. આ પ્રકારની વાત હાલમાં વિધાનસભા સત્ર દરમિયાન સામે આવી છે.